મકાઈની લશ્કરી ઈયળ આ અમેરિકી મૂળની એક વિનાશકારી જીવાત છે। થોડા સમય પહેલા જ ભારતમાં તેનું આક્રમણ જોવા મળ્યું છે। મુખ્યત્વે તે મકાઈના પાકને નુકસાન પહોંચાડે છે, પરંતુ જ્યારે પાક ન હોય ત્યારે પણ ઘાસ કુલના અન્ય પાકોને પણ નુકસાન પહોંચાડે છે। મૂળેથી વાવેલા પાકમાં આ કીટનો પ્રકોપ વધુ ગંભીર છે। આ જીવાત મકાઈના પાક પર અંકુરણથી લઈને ડોડા બનવા સુધી આક્રમણ કરે છે, જેનાથી પાકમાં 30-35% સુધી ઉપજમાં ઘટાડો જોવા મળે છે। કીટની ઓળખ। લશ્કરી ઈયળનો ઉપદ્રવ મકાઈમાં અન્ય જીવાતની તુલનામાં વધારે સમય જીવિત રહે છે। આ જીવાતના પતંગિયા હવાના વહેણની સાથે એક જ રાતમાં લગભગ અનેક કિલોમીટર સુધી ઉડી શકે છે। આ જીવાતની ઈયળ અવસ્થા જ મકાઈના પાકને નુકસાન પહોંચાડે છે। ઈયળ મુલાયમ ત્વચાવાળી હોય છે, જે થોડા લીલાથી ગુલાબી રંગના હોય છે। ધીમે ધીમે જ્યારે તેનો વિકાસ થાય છે ત્યારે તે ભૂરા રંગમાં ફેરવાઈ જાય છે। તેની માદા કીડ પોતાની જીવનકાળમાં 1-2 હજાર ઈંડા આપે છે। નુકસાનનું કારણ માત્ર તેની વસ્તી જ નહીં, પરંતુ નુકસાન પહોંચાડવું અથવા પાકને ખાવાની રીત પણ છે। આ જીવાત પાક પર જૂથમાં આક્રમણ કરે છે, જેથી તેને લીધે તે થોડા સમયમાં સમગ્ર પાકને નષ્ટ કરી દેશે। નુકસાનના લક્ષણો। તેની ઈયળ શરૂઆતની અવસ્થામાં જ પાનને કોરીને ખાઈ જાય છે, જેનાથી કાગળ જેવા છિદ્ર દેખાય છે। મોટી ઈયળો પાનને ખાઈને તેમાં નાનાથી લઈ મોટા મોટા ગોળ છેદ કરી નાખીને નુકસાન પહોંચાડે છે। ઈયળો દ્વારા છોડમાં આવેલો પદાર્થ પણ પાનમાં સ્પષ્ટ જોવા મળે છે। મોટી અવસ્થાની ઈયળો નશોને પણ ખાઈને નુકસાન પહોંચાડે છે। જીવાતથી બચવાના ઉપાય। યુરિયાનો ભલામણ કરેલ માત્રામાં જ ઉપયોગ કરો, કારણ કે પાકની વનસ્પતિક વૃદ્ધિ વધે છે। યુરિયાની અધિકતાથી પાકમાં ભેજની માત્રા વધે છે, જે રોગને અન્ય જીવાતોને આમંત્રણ આપે છે। જે વિસ્તારોમાં ચોમાસાની મકાઈ લેવામાં આવે છે તે ક્ષેત્રોમાં ઉનાળાની મકાઈ ન લો તથા ઉચિત પાક ફેરબદલી અપનાવો। આંતરપાકના રૂપે પાકમાં જેવા મગ, અડદ વગેરે લગાવો। પાકની અંકુરણ અવસ્થા પર જ જીવાતની દેખરેખ માટે પ્રતિ એકર 5 ફેરોમેન ટ્રેપ લગાવો, જેમાં માદા કીટોની ગંધને એક કેપ્સ્યુલમાં રાખવામાં આવે છે, જેથી નર કીટ આકર્ષિત થઈને ખેડૂતોની ઝાડમાં ફસાઈ જાય છે। તેની સંખ્યા નિયંત્રિત રહેવાથી ખેડૂતોના પાકને નુકસાન થતું નથી। વાવણી બાદ તરત જ પક્ષીઓને બેસવા માટે શરણ સ્થળ અથવા લાકડીના ટી આકારના મોટા ટેકા લગાવો। રાસાયણિક નિયંત્રણ। ઊભા પાકમાં સર્વે કરતા જો 5% છોડમાં નુકસાન દેખાય તો જંતુનાશક દવાનો છંટકાવ કરો। એજેડી રેક્ટિનની 1500 PPM 5 મિલી અથવા ક્લોરેન્ટ્રીના નિકીપ્રોએલ 18.5%, એસસીની 0.4 મિલી અથવા થિયામિથોક્સામ 12.6% પ્લસ લેમ્બડા સાયહેલોથ્રી 9.5%, જેટસીની 0.25 મિલી માત્રાને પ્રતિ લીટર પાણીના દરે ભેળવી ઈયળ પર છંટકાવ કરો, જેથી તમે મેળવી શકશો સુંદર પાક। ફસલ સે જોડી અધિક જાણકારી કે લિયે ક્રિશ ઈ એપ કો ઇન્સ્ટોલ કરે ઓર હમારે યુટ્યુબ ચેનલ કો આજ હી સબસ્ક્રાઇબ કરે। क्रिश ई ऐप इंस्टॉल करने के लिए QR कोड स्कैन करें।